28 ઓક્ટોબરે પ્રધાનમંત્રી મોદી વડોદરાની મુલાકાતે આવવાના છે. સાથે જ સ્પેનના પીએમ પેડ્રો સાન્ચેઝ પણ વડોદરા શહેરની મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદી વડોદરા ખાતે એરબસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે, જે એક મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ છે, જે સ્વદેશી વિમાનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપશે. ત્યારે તેમના આગમનને લઈને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. રોડ રસ્તાના સમારકામ, જાહેર માર્ગો પર રંગરોગાન અને વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. એમએસ યુનિવર્સિટી, કીર્તિ મંદિર, ન્યાય મંદિર તેમજ લક્ષ્મી વિલાસ પેલેસને લાઇટિંગથી સજાવવામાં આવ્યા છે. વડોદરા ખાતેનો ટાટા એરબસ પ્રોજેક્ટ ભારતીય વાયુસેના માટે પરિવહન વિમાનનું ઉત્પાદન કરશે અને સંરક્ષણ ક્ષેત્રે નવી ઉડાનનું નિમિત્ત બનશે. ભારત અને સ્પેન બંને દેશોની અત્યંત મહત્વની દ્વિપક્ષીય બેઠક અને વડાપ્રધાન વચ્ચે વડોદરામાં આ મહત્વની બેઠક યોજાશે. બંને દેશના વડાપ્રધાન ઉપસ્થિત હોય અને શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. ની સહાય અંગે નિવેદન, રાઘવજી પટેલનું નિવેદન, જરૂરી સહાયની જાહેરાત ટૂંક સમયમાં થશે. ખેડૂતો પ્રત્યે સરકારને હમદર્દી છે, રાઘવજી પટેલ તરફથી આ નિવેદન આપવામાં આવ્યું છે. કૃષિ મંત્રીએ કહ્યું છે કે દિવાળી પહેલા જે એક સહાય હતી તે ચૂકવી દેવામાં આવશે, હજી પણ જે અન્ય સહાયની જરૂર છે તે ટૂંક સમયમાં ચૂકવવામાં આવશે. પ્રથમ પેકેજ વિધાનસભા વખતે જાહેર કરાયેલું હતું, ત્યારબાદ ઓગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિ થઈ એ વખતના પાક નુકસાનીની સહાય માટેનું પેકેજ અત્યારે અંડર પ્રોસેસ છે અને ટૂંક સમયમાં જાહેર થઈ જશે. એટલે રાજ્ય સરકાર ખેડૂતોની વેદનાને સારી રીતે સમજે છે, ખેડૂતોને થયેલી નુકસાની બદલ ખેડૂતો પ્રત્યે સરકારને પૂરી હમદર્દી છે અને જરૂરી સહાયતા રાજ્ય સરકાર ટૂંક સમયમાં. ભૂપેન્દ્ર પટેલની ટકોર બાદ પણ વડોદરા કોર્પોરેશનના સત્તાધીશો ન સુધર્યા. શહેરને સ્વચ્છ કરવા માટે 23 ઓક્ટોબરે મહાસ્વચ્છતા અભિયાનની જાહેરાત કરાઈ હતી, પરંતુ પાલિકાએ પોતાની જવાબદારીઓમાંથી હાથ અદ્ધર કર્યા. હવે એનજીઓ આગેવાનો તેમજ સંસ્થાઓને સાથે સ્વચ્છતાની જવાબદારી નાખી દીધી છે. બીજી તરફ વરસાદી નુકસાન મામલે કેશડોલ પર અમુક વિસ્તારમાં ન પહોંચી હોવાનો આરોપ છે, જે અંગે મેયરે જણાવ્યું કે ઝડપથી સર્વે કરી તમામને કેશડોલ સહાય ચૂકવવામાં આવશે. ક્યાંક સર્વે કર્યા પછી કદાચ કોઈ કેસ્ટ્રોલનું પેમેન્ટ નથી થયું, તે એમના દ્વારા કાઉન્સિલરશ્રીઓ દ્વારા પોતપોતાના વિસ્તારમાં જે એકાદ બે કે કેટલીક જગ્યાએ વધારે સોસાયટી જે પણ છૂટી ગયું છે એની એમના દ્વારા રજૂઆત કરવામાં આવી, એ માટે કલેક્ટરશ્રી સાથે બેઠક કરી અને આ કેમ અટક્યું છે એની પણ ચોક્કસ માહિતી લેવામાં આવશે. ભાજપ એમએલએ ગજેન્દ્ર પરમાર સામે ફરિયાદ નોંધાઈ છે. ગજેન્દ્ર પરમાર સામે બળાત્કારનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, જે મામલે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ ફરિયાદ નોંધાઈ છે. ગાંધીનગરના સેક્ટર 21 પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદની હાઈકોર્ટને જાણ કરાઈ. પૂર્વ મંત્રી અને એમએલએ ગજેન્દ્ર પરમાર સામે અનુસૂચિત જાતિ અને જનજાતિ પ્રતિબંધ અધિનિયમ અંતર્ગત ફરિયાદ નોંધાઈ છે. પીડિતાના વકીલે જણાવ્યું કે 2021થી કોઈ કારણસર ફરિયાદ નોંધવામાં નહોતી આવી. પીડિતાને નિવેદન માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવતી હતી, પરંતુ ફરિયાદ લેવામાં નહોતી આવતી. હાઈકોર્ટની એપ્લિકેશન 2021થી પેન્ડિંગ હતી, જે હાલના તબક્કામાં સુનાવણીમાં લેવાઈ છે અને શુક્રવારે કોર્ટે એમને અપ્રુવલ આપ્યું છે કે હવે તમે આની એફઆઈઆર રજીસ્ટર કરી શકો છો, જે સેક્ટર 21 ગાંધીનગર પોલીસ સ્ટેશને 376(1) અને 506 અંદર એમની રજીસ્ટર થઈ ગઈ છે એફઆઈઆર. પીડિતાને વારંવાર પોલીસ સ્ટેશન બોલાવવામાં આવતી હતી અને બધા નિવેદનો ડિટેલમાં લેવામાં આવ્યા હતા, પણ તેમ છતાં એફઆઈઆર રજીસ્ટર્ડ નહોતી થઈ. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેવામાં સુરતમાં તૈયાર થતી ચૂંટણીના સાહિત્ય સામગ્રીની ડિમાન્ડમાં વધારો થયો છે. અલગ અલગ રાજકીય પાર્ટીના ચિહ્નવાળી સાડી, ટોપી, મફલર, હેન્ડપિન, ખેસ, કાપડની હેન્ડબેગ, ઝંડા સહિત સામગ્રીની માંગમાં વધારો થયો છે, જેને લઈ વેપારીઓને કરોડોના વેપારની આશા બંધાઈ છે. જેને લઈ અમારી ટીમે વેપારી સાથે વાત કરી અને વાસ્તવિકતા જાણવાનો પ્રયત્ન કર્યો. આગામી દિવસમાં ઝારખંડ અને મહારાષ્ટ્રમાં ચૂંટણી આવી રહી છે, ત્યારે ચૂંટણીનું તમામ મટીરિયલ છે તે સુરત ખાતેથી સપ્લાય કરવામાં આવતું હોય છે. દેશના કોઈ પણ ખૂણામાં ચૂંટણીનો માહોલ હોય છે ત્યારે તે તમામ વસ્તુઓ સુરતથી જાય છે. આપણી સાથે જે ચૂંટણીનું મટીરિયલ બનાવનાર વેપારી છે મનોજભાઈ, આપણે સીધા વાત કરીએ. મનોજભાઈ, ઇસ બાર કી ચુનાવ ઝારખંડ ઓર મહારાષ્ટ્ર મેં હૈ, ક્યા ક્યા ડિમાન્ડ હૈ, ક્યા ક્યા તૈયારી કી ગઈ ઓર કિતના ઓર્ડર આ ચુકા હૈ? झारखंड और महाराष्ट्र विधानसभा में विधानसभा के इलेक्शन तारीख निकली उसके बाद में अभी तक तो कोई ऑर्डर आया नहीं. टिकट डिक्लेयर होने के बाद ही ऑर्डर आएंगे. और झारखंड का तो इतना बिजनेस होता नहीं है, बाकी हाँ महाराष्ट्र नज़दीक है तो थोड़ा बिजनेस होता है वहाँ पे. और अभी फ़िलहाल में तो जो झंडा, दुपट्टा,
ये जो चार साड़ी है, घड़ियाल है, आदि छोटे छोटे फैंसी ब्रोच है, हेयर पिन वगैरह, ये लोगों का ऑर्डर थोड़ा बहुत आया हुआ है, थोड़ी बहुत आने की संभावना। कितना व्यापार होने की आशा है? आप हो, आपके जैसे काफ़ी सारे व्यापारी है जो ये चुनावों की मटेरियल तैयार करते हैं, तो हाँ सूरत में 20-25 करोड़ का तो धंधा होने की संभावना हमारे लिए, पूरा सूरत के अंदर साड़ियाँ वगैरह, झंडे वगैरह, हमारे जैसे मैन्युफैक्चर 1-2-4 है और साड़ी बनाने वाले तो पूरे सूरत में है। हाँ 5-25 करोड़ का बिजनेस होगा। 40 करोड़ की आजूबाजू व्यापार की आशा है, जो कि सूरत में चूंटनी मटेरियल है बनावनारा एक नहीं पर अनेक व्यापारी है, तमाम व्यापारी तैयारी कर दीधी है, केटलाकना ऑर्डर आ गया है तो केटलाकना ऑर्डर आवाना बाकी है। जिला मेंदरडा में किसान संघ ने नीजा हेठ मेंदरडा तेमज आसपासना ग्राम्य विस्तार खेडूतों सम्मेलन योजायो, जेमा इको सेंसिटिव जोन कायदा ने नाबूद करने की मांग कर नीजा लेने मामलतदार ने आवेदन पत्र पाठवामां आव्यु। साथ ज आवनारा दिवसों में अमरेली खाते विशाल सम्मेलन की जाहरात कर सरकार खेडूतोनी वारे आवानी बदले खेडूतोने पोताना विरोधी समझी रही है। खेडूत ने एक भूंड जेवी जात नी महत्व छे, पण खेडूतोनु महत्व नथी। पोताना बाप दादानी मालिकीनी जमीनमां पण हरेक नानी नानी प्रवृत्ति करवा माटे पण आवनार दिवसोमां जंगल खातानी मंजूरी लेवी पड़शे। आवनार दिवसोमां आ काळो कायदो छे, ई खेडूतो हैरान થઈને પોતાની જમીન વેચી અને છેટા હોયા જાય એવો કારસ્થાન આની અંદર કોઈ બીજા લોકો આની અંદર હોય એવું લાગી રહ્યું છે। ખેડૂતોને બોર્ડરના ગામોના ખેડૂતોને ખબર જ છે, જંગલ કાયદાના જળ કાયદાના કારણે ખેડૂતો હેરાન ગતિ અનુભવે છે, એટલા માટે આજે ખેડૂતોને માં રોષ ફાટી નીકળો છે કે તાત્કાલિક અસરથી આ ઇકો ઝોન રદ થવું જોઈએ તેવી માંગણીનો એક આવેદન પત્ર આજે મામલતદાર શ્રી મારફતે કેન્દ્રીય વન મંત્રીને પહોંચાડવામાં આવશે। કંબળિયાથી સમાચાર, સફાઈ કામદારોની હડતાલ, દિવાળીના સમયે હડતાલ પર ઉતર્યા છે કર્મીઓ, કાયમી કરવાની માંગ સહિતના પ્રશ્નો સાથે વિરોધ થઈ રહ્યો છે। સફાઈ કામદાર આવાસ હેઠળ પ્લોટ ફાળવવા પણ માંગ કરવામાં આવી છે, કામગીરી દરમિયાન મૃત્યુ પામેલાને સહાયની માંગ કરવામાં આવી રહી છે। હાલના જે દ્રશ્યો જોઈ રહ્યા છો, માંગ નહીં સંતોષાય તો યથાવત રહેશે હડતાલ તેવું કહેવામાં આવ્યું છે। આ અમારા પ્રશ્નના નિરાકરણ માટે અલ્ટિમેટલ આપેલું હતું, તેમ છતાં પણ અત્યાર સુધી કોઈ પણ પ્રકારનું નિરાકરણ ન લઈ આવતા આજથી તારીખ 21-10 રોજથી અમે તમામ સફાઈ કામદારો અચોક્કસ મુદતની હડતાલ અને ધરણા ઉપર બેઠેલા છીએ। આજે 14 દિવસ પૂર્ણ થતાં પણ તંત્રના પેટનું પાણી હલેલું નથી અને કોઈ પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આજ રોજ તારીખ 21-10-2024 રોજથી નગરપાલિકાના તમામ સફાઈ કામદારો શહેરની સફાઈ કામગીરી બંધ કરી અને નગરપાલિકા કચેરી સામે અચોક્કસ મુદતના હડતાલ અને ધરણા ઉપર બેઠા છે। ચાર ફરી સ્માર્ટ મીટરનું ભૂત ધણ્યું છે, સમતા વિસ્તારમાં સ્થાનિકોએ કર્યો છે વિરોધ, સ્માર્ટ મીટર લગાવવા આવેલા વીજકર્મીઓનો ઘેરાવ કરી જૂના મીટર ફરી લગાવવાની સ્થાનિકોની માંગ છે। સમતા વિસ્તારમાં સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 3ના સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે આ વિરોધ। તો દ્રશ્યો જોઈ રહ્યા છો, સ્માર્ટ મીટર જ્યારે લગાવવામાં આવ્યા, ગ્રામજનો અને સ્થાનિક લોકો ત્યાં આગળ પહોંચી ગયા હતા, તેમનું કહેવું હતું કે જૂના જે મીટર છે તે જ રહેવા દેવામાં આવે, સ્માર્ટ મીટર ન લગાવવામાં આવે, સ્માર્ટ મીટર પર તેઓને ભરોસો ન હોવાનું તેવું તરફથી જણાવવામાં આવ્યું છે। ચાર બહારનું ખાતા પહેલા સાવધાન, સમોસામાંથી સડેલા બટાટા નીકળ્યા છે, ગાટલોડિયાના સિટી સમોસાનો વિડીયો વાયરલ થયો છે કે જ્યાં આગળ પ્રભાત ચોક પાસે આવેલી છે સિટી સમોસાની દુકાન, ગ્રાહક દ્વારા સમોસા મંગાવાતા બટેકા સડેલા નીકળ્યા હોવાની જાણકારી મળી રહી છે। બહારનું ખાતા પહેલા સાવધાન રહેજો, સડેલા બટેટા નીકળ્યા હોવાની જાણકારી છે, સમોસામાંથી આ સડેલા બટેકા નીકળતા જે ગ્રાહક હતા તેઓએ ફરિયાદ પણ કરી હતી, ફરિયાદના આધારે તે એએમસી કાર્યવાહી કરે તેવી પણ માંગ તેમના તરફથી કરવામાં આવી છે। હવે જે માલિક હતા તેમની સાથે જ્યારે વાત કરી તો માલિકે પણ એ વાત સ્વીકારી હતી કે હા, આ બટેકામાંથી જ સમોસા બનાવવામાં આવી રહ્યા છે, ગાટલોડિયાના સિટી સમોસાનો આ વિડીયો હોવાની જાણકારી મળી રહી છે। વધુ જાણકારી મેળવીએ ન્યૂઝ 18 સંવાદદાતા પ્રણવ પાસેથી। પ્રણવ, જે ફરિયાદ થઈ છે હાલમાં શું પરિસ્થિતિ છે, સડેલા બટેકાથી જે સમોસા બનાવી રહેવામાં આવી રહ્યા હતા? સિદ્ધાર્થ, પહેલા આપણે એવું સાંભળ્યું છે કે જે ખાદ્ય પદાર્થો છે, ખાસ કરીને બહારના જે ફૂડ છે, તેની અંદરથી જીવાતો મળતી, વંદાવા મળતા કે ફૂગ મળતી, પરંતુ હવે જે અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારના જે પ્રભાત ચોક છે તેમાં આવેલું સિટી સમોસા સેન્ટર છે, તેના જે સમોસા છે તેની અંદરથી જે બટેટા છે, જે સમોસાનું મુખ્ય જે વસ્તુ છે, તેની અંદર જે સડેલા બટેટાનો ઉપયોગ કરીને એ સમોસા બનાવવામાં આવ્યા હતા અને એ ગ્રાહકોને આપવામાં આવ્યા હતા। ગ્રાહક જયારે ઘરે લઈને જાય છે ત્યારે ગ્રાહકને ખ્યાલ આવે છે કે સમોસાના જે બટેટા છે તે સડી ગયા છે, જયારે તે અહીંયા પાછા દુકાન ખાતે પહોંચે છે ત્યાં તેની ગ્રાહક અને જે વેપારી સાથે માથાકૂટ પણ થાય છે,
પરંતુ ચોક્કસ એ માની શકાય કે હવે જે બહારના જે ખાદ્ય પદાર્થો છે તેની ઉપર તેના સ્વચ્છતાથી માંડીને તમામ વસ્તુઓ ઉપર મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે. એક તરફ આરોગ્ય વિભાગને આ અંગે જાણ થઈ છે અને આરોગ્ય વિભાગે આ અંગે તપાસ પણ હાથ ધરી રહી છે, પરંતુ ચોક્કસ સડેલા બટેટા જેવી ઘટના સામે આવી છે જે પહેલા જીવાત ફૂગ અને હવે આ સડેલા બટેટા એ પણ સમોસાની અંદર સામે આવ્યા છે. આભાર પ્રણવ સમગ્ર માહિતી બદલ. તો હાલમાં સડેલા બટેકાના કારણે ગ્રાહકોએ આ ફરિયાદ કરી હોવાની જાણકારી છે. સોમનાથ પંથકમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. વેરાવળ પંથકમાં વરસાદ, વેરાવળના ગ્રામ્યમાં સતત કમોસમી વરસાદ છે. ચાંદુવાવ, ડારી, સુપાસી, કીડીવાવ સહિતના ગામોમાં મુશળધાર વરસાદ છે. અડધો કલાકમાં એકાદ ઇંચ વરસાદ વરસ્યો હોય તેવું લાગી રહ્યું છે. ભારે વરસાદને કારણે ખેડૂતો રાતા પાણીએ રડી રહ્યા છે. ગામની શેરીઓમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. જેના દ્રશ્યો ગીર સોમનાથને આપ જોઈ રહ્યા છો. હજી પણ વરસાદ કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે, તો કેટલાક વિસ્તારમાં સૂર્યદેવ આશીર્વાદ આપવા આવી રહ્યા છે જેથી પાણી જલ્દી ઓસરી જાય. પરંતુ જે વરસાદ થયો છે તો અડધા કલાકની અંદર એક ઇંચ જેટલો વરસાદ જે પડી ગયો છે તેના કારણે જળજમાવની પરિસ્થિતિ જોવા મળી રહી છે. વેરાવળ પંથકમાં પણ વરસાદી માહોલ હોવાની જાણકારી હાલમાં મળી રહી છે. તો મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખેડૂતોની આશા ઉપર પાણી ફેરવી રહ્યું છે. સમાચાર વરસાદને લઈને બનાસકાંઠા પંથકમાં માવઠાનો માર, ધાનેરાના વાછોલ, બાપલામાં ધોધમાર વરસાદ, કુંડી સહિતના બોર્ડરના ગામડાઓમાં પણ વરસાદ છે. સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોને નુકસાન થયું છે. મગફળી, બાજરી સહિતના પાકમાં નુકસાનીની ભીતિ છે. મગફળી કાઢવાના સમયે વરસાદ આવતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. બનાસકાંઠા પંથકના માવઠાના મારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળ હજી પણ વરસાદ વરસી રહ્યો છે. મગફળી, બાજરી સહિતના પાકમાં નુકસાનીની ભીતિ સેવવામાં આવી રહી છે. હાલમાં જે વરસાદ થયો છે તે સાંજના સમયે થયો હોવાની જાણકારી છે. બપોર સુધી લાગી પણ નહોતું રહ્યું કે વરસાદ થશે, પરંતુ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ વરસાદી માહોલ છવાઈ ગયો છે. બનાસકાંઠાના એક્સક્લુઝિવ દ્રશ્યો કે કુંડી સહિતના બોર્ડરના ગામડાઓમાં વરસાદ થઈ રહ્યો છે. પાથરણા પડેલા છે પાકના, કારણ કે ખેડૂતો તૈયાર હતા કે સારો વરસાદ જે જોઈતો હતો તેટલો થઈ ગયો છે. પાક તૈયાર થઈ ગયો છે અને હવે દિવાળી સુધરી જશે, પરંતુ પાછોતરા વરસાદ અને ખાસ કરીને આ માવઠાએ પરિસ્થિતિ ખરાબ કરી દીધી છે. કુંડી સહિતના બોર્ડરના ગામડાઓમાં હજી પણ વરસાદ યથાવત હોવાની જાણકારી મળી રહી છે. ઉત્તર ગુજરાતના કેટલાક ગામની અંદર હજી પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. તેવી જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો. ભારે વરસાદ ખાબકતા રસ્તા પાણી થઈ ગયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. શહેર તેમજ કુરંગા, ભાટિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં આજે ફરી કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. દ્વારકાથી દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ન ફક્ત દ્વારકા શહેર પરંતુ આસપાસના વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. ફરી એક વખત સૌરાષ્ટ્રમાં વરસાદની શરૂઆત થતાં ખેડૂતો વધુ ચિંતામાં છે, કારણ કે જે થોડો ઘણો બચેલો પાક છે તેને પણ આ વરસાદ નુકસાન પહોંચાડી શકે છે. મોટાભાગના વિસ્તારો કે જ્યાં આગળ ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે, જે રીતે ગઈકાલે પણ વરસાદ વરસ્યો છે ભારે પવન સાથે વરસાદ, તેવી રીતે હાલમાં અહીંયા પણ દ્વારકા શહેરની અંદર આસપાસના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. એક્સક્લુઝિવ દ્રશ્યો દ્વારકા જિલ્લાની અંદર ભારે વરસાદને કારણે રસ્તાઓ પણ પાણી થઈ ગયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાથી ખેડૂતો છે ચિંતામાં. બીજી તરફ જે પરિસ્થિતિ છે, નુકસાનીનો જે તાગ છે તે જોવા મળી રહ્યો છે. આ તરફ હું શરૂ કર્યું કેપી ગઢવી સહિતના સાંસદ ગેનીબેન ઠાકોરનું પણ મોટું નિવેદન આવ્યું છે. તેઓએ કહ્યું છે કે હું વ્યક્તિગત ભલામણ કોઈની નહીં કરું. જે પણ ઉમેદવાર હશે તે ઉમેદવાર જનતાના મતથી નક્કી થશે, પરંતુ વાવ, સુઈગામ, ભાભરની જનતા જે કહેશે તેના માટે મવડી મંડળને ભલામણ કરીશ. પ્રદેશના આગેવાનો, નિરીક્ષકો અને મવડી મંડળ જે નિર્ણય કરશે કે માન્ય રહેશે. તારીખ 24 ઓક્ટોબરે જે પણ ઉમેદવારો મૂકશે તે 24 તારીખે સુઈગામ મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરશે. લોકોને હાજર રહેવા જણાવ્યું.
तो कांग्रेसमां कारोबारीमां गेनीबेन ठाकोरे आ निवेदन आप्युं छे। साथे सौथी वधारे महत्वनी वात, सेंस लेवानी जे प्रक्रिया छे शुरू करी देवामां आवी छे। कोण उम्मीदवार होई शके छे तेना पर हालमां सस्पेन्स छे, ने ते सस्पेन्स 24 तारीख सुधी न खुले तेवी शक्यता छे। कारण के ज्यारे फॉर्म भरवा जशे ते ना थोड़ा समय पहला ज नामनी कांग्रेस जाहरात करे तेवी शक्यता छे। साथे साथे प्रयास ए रीते करवामां आवी रह्या छे। गुलाबसिंहे पण निवेदन आप्युं हतुं के कांग्रेस ने जीताड़वी ए महत्वनुं छे, न के एमएलए बनवुं ए महत्वनुं छे। तो तेना माटेनी प्रक्रिया जे छे ते शरू करी देवामां आवे, एटले के प्रचार प्रसार शरू करी देवामां आवे कांग्रेस तरफथी, ते माटेना प्रयास करवामां आवशे। कारण के गुलाबसिंह राजपूत पण वधु एक एवा उम्मीदवार के जे टिकिटनी वात करता आव्या छे। એક જણ ચૂંટણી લડવા માટે સક્ષમ છે, હું પણ છેલ્લા 40 વર્ષથી સક્રિય રાજકારણમાં કોંગ્રેસમાં હોવાને કારણે જે તે કંઈ મારાથી શક્ય તે આ લોકોના આ વિસ્તારમાં કંઈ સેવાના કામો મેં કર્યા છે, જેને કારણે મેં આવના દરેક ચૂંટણીની અંદર કોંગ્રેસ પાર્ટી મજબૂત થાય એના માટે કાર્ય કર્યું હોય મેં મારો દાવો રજૂ કર્યો છે। કોઈ દાવેદારી નોંધાવા નથી આવ્યો, હું કોંગ્રેસ પાર્ટીની કારોબારીમાં આવ્યો છું। અહીંયા 100 સ્થાનિક આગેવાનો ભેગા થઈ અને મોરી મંડળ ભેગા થઈને જે પણ ઉમેદવાર નક્કી કરશે એને જીતાડવા માટે અમે સૌ મહેનત કરશું। મેં આ લોકો માટે ખોળો પાથરીને બધે માગ્યું છે, એટલે હું તો કહું છું ગુલાબસિંહ ગેલીબેન મારા માટે માગે, હું મારા માટે માગતો નથી, એમના માટે માગ્યું છે, એ લોકો માગે, મારે માગવાનું રહે નહીં, એમના અંતરાત્માને પૂછે રાજધર્મની ભાવે।